પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા કિરણ ચોક ખાતે ગણપતિની સ્થાપના કરવામાં આવી હતી દસ દિવસ સુધી અલગ અલગ કાર્યક્રમો યોજી લોકજાગૃતિ ફેલાવ્યા બાદ વિઘ્નહર્તાનું વિસર્જન કરવામાં આવ્યું હતું વિસર્જન યાત્રામાં મોટી સંખ્યામાં પાટીદાર યુવકો બાઇક પર જોડાયા હતા અને અલ્પેશ કથિરિયા સહિતના યુવકોને જેલ મુક્ત કરવાની માંગ કરી નારેબાજી કરી હતી પાસ એસપીજી સહિતના અનામતની માંગ સાથે જોડાયેલા આંદોલનકારીઓની સુરત ખાતે મીટિંગ યોજાઈ હતી મીટિંગ બાદ તમામ આગેવાનો વિઘ્નહર્તાની વિસર્જન યાત્રામાં પણ જોડાયા હતા